લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છના સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 0283224031224232. નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુનિલ માંકડ. એક નજર કરીએ આજની હેડલાઇન્સ ઉપર. કામ નહીં તો મત નહીં, રાજકીય પક્ષોથી કંટાળેલા લોકોની ભાજપા અને કોંગ્રેસને ચીમકી. પ્રચાર માટે પ્રવેશ બંધી, મતદાનનો બહિષ્કાર. મુજસે દોસ્તી કરોગે, શ્રમજીવી પરિવારના બાળકોએ કલેક્ટર રેમ્યા મોહનને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી બનાવ્યા ફ્રેન્ડ. ચૂંટણીના ચક્રવ્યૂહમાં જોઈશું ભાજપના અંજારના દાવેદાર બાબુભાઈ ભીમાભાઈ ભૂંબલ અને રાપરના દાવેદાર યોગી દેવનાથ બાપુએ શા માટે માંગી છે વિધાનસભાની ટિકિટ. સમાચારોની શરૂઆત કરીએ. એસટી બસના પાસ માટે હેરાન થતા છાત્રોની પરેશાનીથી જોઈશું સરકારી પરિપત્રોનો ઉલાળીઓ કરવાના મુદ્દે કોંગ્રેસનો આક્રોશ. કચ્છ જિલ્લામાં અભ્યાસ કરતા છાત્રોને નડતી એસટી બસના પાસની સમસ્યા અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના લઘુમતી સેલના પ્રમુખ રફીક મારાએ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીને ઉગ્ર રજૂઆતો કરી હતી. એસટી બસના પાસ કઢાવવાની જવાબદારી કોના ઉપર છે? શિક્ષણ કચેરી એસટી તંત્ર ઉપર અને એસટી કચેરી શિક્ષણ કચેરી તેમજ સ્કૂલ કોલેજ ઉપર ખો આપે છે. જોકે કોંગ્રેસની આ રજૂઆતમાં વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના આગેવાનો જોવા મળ્યા નહોતા. ઉત્સાહના અતિરેકમાં એક જ જૂથના કોંગ્રેસી નેતાઓએ રજૂઆત કરી હતી. જોકે ચૂંટણીના આ માહોલમાં આંતરિક ખેંચતાણ વચ્ચે કોંગ્રેસની રજૂઆત આક્રમક હતી. લઘુમતી સેલના રફીક મારાએ કચ્છ ન્યૂઝ સાથે વિદ્યાર્થી પાસના મુદ્દે વ્યક્ત કરેલો આક્રોશ. વેકેશન પછી સ્કૂલ ચાલુ થઈ ત્યારથી એસટી વિભાગમાં આવતા અપડાઉન કરતા જે વિદ્યાર્થીઓ છે એસટી વિભાગમાં પાસ કઢાવવા માટે લાઈન કઢાવવી પડતી હતી. એટલે હું જાતે જતાં જ ખબર પડી કે એ લોકો રોજ ત્રણ ચાર દિવસથી ધક્કા ખાય છે પણ પાસ કઢાવી આપતા નથી. એટલે મેં નિયામકને વાત કરી કે ભાઈ આપશ્રી આજે પાસ કઢાવવાની લાઈન છે બે કરો. એમણે મને પરિપત્ર આપ્યો કે ભાઈ રાજ્ય સરકારનો પરિપત્ર છે કે દરેક શાળાઓએ પોતાની સ્કૂલની ને કોલેજની અંદર પાસ કઢાવી દેવાનો. તો આ પરિપત્ર 2016 છે, 11મા મહિનાનો પરિપત્ર, એટલે 12 મહિના થઈ ગયા. આ પરિપત્રની એકે અમલવારી થઈ નથી. ખરેખર વિદ્યાર્થીઓને સ્કૂલમાં જો પાસ કઢાવી દેવામાં આવે તો એ લોકોને અનુકૂળ રહે, એ લોકોનો અભ્યાસ ન બગડે. અહીંયા રોજે રોજ આવીને એસટીમાં આવીને લાઇનમાં બિચારા 8-8, 5-5, 6-6 કલાક જો લાઇનમાં ઊભા રહે છતાંય એનો ટન ના આવે, બીજા દિવસે ત્રીજા દિવસે 3-4 દિવસે તો હેરાન થતા. ખરેખર આ પરિપત્ર છે, આ તો અમારી માંગ પણ હોવી જોઈએ, પણ ખરેખર આ રાજ્ય સરકારનો પરિપત્ર છે. પરિપત્રની અમલવારી જો આ લોકો ન કરતા હોય તો ખરેખર આ વહીવટી તંત્ર એ કહેવા જઈએ તો ખાલી નામનું જ છે. કોઈ પરિપત્રની અમલવારી નથી, નથી કોઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય. હરેક સ્કૂલની અંદર સ્કૂલના આચાર્યોએ આમાં એફિડેટ કરીને આપેલી છે, રાજ્ય સરકારને એફિડેટ કરીને આપેલી છે કે અમે આ આપણા પરિપત્રની અમલવારી કરશું. ને એ લોકોને આઈડી પણ આપેલી છે કે આપ ઈમેલ દ્વારા આપ ડાયરેક્ટ વિદ્યાર્થીનો આપ કરશો એટલે ડાયરેક્ટ રાજ્ય સરકારમાં એનું એન્ટ્રી થઈ જશે. એટલે આપણે બાય ઓનલાઈન આપણને એનો પાસ મળીએ, છતાંય આજ સુધી એક પણ પાસ આ કોઈ શાળા કે કોલેજોએ કાઢ્યો નથી. વિદ્યાર્થીઓ પાસે અમે પૂછતા, બધી કોલેજો અને સ્કૂલોમાં પૂછતા, અમને સમાચાર મળ્યા કે એ લોકો કહે છે અમને કોઈ જાણકારી છે નહીં. તો આ જાણકારી કોણ આપે? ડીઓ શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીની જવાબદારીમાં આવે છે. હવે આ અધિકારી નવા છે કે મને ધ્યાન નથી. હવે આ લોકો જે પરિપત્ર જોતા રહેશે તો આમને પણ કેમ કે ઓલરેડી 12 મહિના 14 મહિના તો થવાયા છે, હજી સુધી 2-3 વેકેશન પૂરા થયા. દર વેકેશન પૂરું થાય એટલે વિદ્યાર્થીઓ અઠવાડિયું એસટી બસ સ્ટેશન ધક્કા ખાય. તો આ શું વિદ્યાર્થીઓ સાથે ચેડા છે? ને આવા બનાવો તમે જુઓ, મુંદ્રામાં જોઈ લો, તમે માંડવીમાં જુઓ, ગાંધીધામમાં જુઓ, આ તકલીફ હરેક બસ ડેપોમાં છે જ. ને ખરેખર બસ ડેપોમાં જવાની જરૂર નથી, સ્કૂલનો સ્કૂલને કોલેજોમાં જ પાસ કઢાવવાના છે. પરિપત્ર છે સરકારનો, છતાંય જો આ લોકો અમલવારી ન કરતા હોય તો આ બહુ દુઃખદ છે. આજે રજૂઆત કરીને અમે એ કીધું પણ છે, જો આપ અમલવારી તાત્કાલિક ધોરણે ચાલુ નહીં કરો તો અમે શાળા અને કોલેજોમાં જઈ ને ત્યાં અમે જઈને ધરણા કરશું કે એ લોકોને ખબર પડે કે ખરેખર જે વિદ્યાર્થીઓને હેરાનગતિ થઈ છે એ વિદ્યાર્થીઓને હેરાનગતિ ન થાય એના માટે અમે ધરણા પણ કરશું.
ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપએ ઉમરાની પવિત્ર યાત્રા કરવા જઈ રહેલા મુસ્લિમ બિરાદરોને વિદાય આપીને લઘુમતી સમાજની લાગણી જીતવાનો પ્રયાસ કરી ભાજપની વાહવાહ કરી હતી. ઉમરાની પવિત્ર યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કચ્છમાંથી અનેક મુસ્લિમ બિરાદરો ઉમરાની યાત્રાએ જઈ રહ્યા છે. હજ યાત્રા પૂર્વે ઉમરાની યાત્રા કરવાની ધાર્મિક પરંપરા છે. આ પવિત્ર ધાર્મિક યાત્રા માટે જઈ રહેલા મુસ્લિમ બિરાદરોને વિદાય આપવા તેમના પરિવારજનો તો આવ્યા છે જ, પરંતુ ભાજપના આગેવાનોએ પણ ઉમરાની પવિત્ર યાત્રાએ જઈ રહેલા મુસ્લિમ બિરાદરોને ભુજ રેલવે સ્ટેશને વિદાયમાન યોજીને શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે ચૂંટણીના આ માહોલ વચ્ચે ભુજ શહેર ભાજપના પ્રમુખ અને બે ચાર આગેવાનો અહીં જોવા મળ્યા હતા. ભુજ નગરપાલિકાના અન્ય લઘુમતી નગરસેવકોની ગેરહાજરી વચ્ચે એકમાત્ર નગરસેવકની હાજરી હતી, તો ભાજપના કચ્છના લઘુમતી સેલના આગેવાનોની ગેરહાજરી વર્તાઈ હતી. ઉત્સાહના અતિરેકમાં અહીં પણ રાજકીય ખેંચતાણ વર્તાઈ હતી. ઉમરાની પવિત્ર યાત્રા સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા ભાજપના અગ્રણીઓ અનવર નોડે, કાસમ ચાકી અને નવીન લાલ, આજે જે આ લોકો હજ પડવા જઈ રહ્યા હતા, તો સૌથી પહેલા તો ભુજ શહેર ભાજપ એનું સારી યાત્રા રહે એવી શુભકામનાઓ. નરેન્દ્રમાં જઈને જો સંદેશ છે વિકાસ વિકાસ, તો વિકાસ આ વિકાસ કેવા, કોઈ ઇન્ડિયામાંથી ક્યાં પણ એટલા માણસો નથી જે જ્યાં જ્યાં ગુજરાતમાંથી માણસો હજ પડવા જાય છે. કારણ કે દરેક વખત જોઈએ 500 500 1000 1000 માણસો હજમાંથી નીકળે છે. કારણ કે આ એક મોટો વિકાસ મોદીના નેજા હેઠળ છે. આ વિકાસનો નેજો એક કામ માણે વિકાસ કે એ વિકાસ એને કહેવાય. ભુજ શહેરમાંથી 200 થી 250 જણા આજે ઉમરાની હજ કરવા ઉમરામાં પડાવવા જાય છે. તો આજે અમે આજે સન્માનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો ને આ તકે શહેરના પ્રમુખ વિશેષ હાજરી ઉપસ્થિતિમાં આજનો એક સફર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો ને આ કાર્યક્રમના આયોજનમાં અમે હાજીઓનો બધેનો સન્માન કર્યો. વધારે વધારે અમે એની દુઆનો લાભ લીધો ને અમે પણ એ લોકોને કચ્છ જિલ્લા ભાજપ વતી અને ભુજ શહેર ભાજપ વતી શુભેચ્છા આપી ને એનો સાજા નવરા થઈ ને પરત આવે. ને અમે એમ કહીએ છીએ કે જ્યારે ગુજરાતની હરણફાર સફળતાના મોર પીછા ઉમેરાઈ રહ્યા છે ત્યારે આજે આ વિકાસ કહેવાય. અને વિકાસ કેમ કહેવાય આનો એક એક નમૂનો છે કે જ્યારે વિકાસ એના અગાઉ પર થતો હતો ને આજે વિકાસ છે, અગાઉનો વિકાસ થતો હતો એમાં ફરક છે ને અત્યારે વિકાસ થાય છે એમાં ફરક છે. અને હવે વાત રાજકારણની. ચૂંટણીના ચક્રવ્યૂહમાં આજે અમે આપને બતાવીશું કચ્છની રાજકીય હિલચાલ. રાજકીય પક્ષો સામે મતદારોની નારાજગીની આજે અમે આપને બતાવીશું. રાજકીય પક્ષોથી કંટાળેલા લોકોની ભાજપ અને કોંગ્રેસને ચીમકી, પ્રચાર માટે પ્રવેશ બંધી અને મતદાનનો બહિષ્કાર. લોકશાહીના પર્વ સમાના ચૂંટણીમાં મતદારોએ આ રીતે દેખાવો કરવા પડે એ દર્શાવે છે કે લોકો હવે જાગૃત છે અને રાજકીય પક્ષોની કામગીરીનો હિસાબ માંગી રહ્યા છે. આ આક્રોશ વ્યક્ત કરનારા મતદારો ભુજના હંગામી આવાસના રહેવાસીઓ છે. એમણે જિલ્લા કલેક્ટરને લેખિતમાં કરેલી રજૂઆત સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા પપ્પુભાઈ કહે છે કે અમે ભાજપ અને કોંગ્રેસ બંનેથી નારાજ છીએ. અમારી 8 રજૂઆતો છે. ગટર પાણી, મેઇન રોડ, આંતરિક રસ્તાઓ, પછી વ્યાજ માફી, પછી સનદ છે, લાલ બુક છે અને રાજીવ આવાસ યોજના જે બને છે એના હપ્તા માણસોના બાકી છે. એટલે મૂળભૂતમાં આપણે જાઈએ તો આપણી પાયાની જે સુવિધાઓ છે એનાથી અમે બધે વંચિત છીએ. જો અમારી એ માંગણીને કોઈ પક્ષ પ્રાધાન્ય નહીં આપે તો અમે આ ફેરે નક્કી તો કરી લીધો એ મતનો બહિષ્કાર છે. જો કોઈ પક્ષ આવીને અમારા આ પ્રશ્નોનો હલ કરશે તો અમે આગળ જતાં મતદાન કરશું, નહીં તો સર્વે લોકોએ સંમતિથી અમે મતદાન બહિષ્કારનો નિર્ણય લીધેલ છે. ભુજના હંગામી આવાસના નિર્માણને 17 વર્ષ થયા પણ અહીં વસતા ભૂકંપગ્રસ્ત પરિવારોના નસીબમાં સમસ્યા અને સમસ્યા જ છે, કોઈ હલ દેખાતો નથી. હંગામી આવાસની મુલાકાત સમયે કચ્છ ન્યૂઝ સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ગૃહિણી મધુબેન ભાનુશાલી થોડા શબ્દોમાં જ અહીંના લોકોની
પીડાનું ચિતાર આપી દે છે. આવાસમાં રહીએ છીએ પણ અમને એમ કે બધું થઈ જશે, પણ કઈ થયું નથી. ગટર નથી, પાણી નથી, બધી બધા પ્રશ્ન અહીંયા જ છે. હવે આ રોડ નથી એટલે બધી મુશ્કેલ છે અમારી પાસે. અને હવે અમે એવા ત્રાસી ગયા છીએ આવો બધું જોઈને કે અમે લેડીઝ તો હવે કોઈને પણ, અમે કોંગ્રેસને નહીં અને ભાજપને પણ અમે મત તો નહીં જ દઈએ. હા, જો તમે બધી આટલી સગવડ કરી જશો તો અમે મત દેશું, નહીં તો નહીં જ દઈએ. કોંગ્રેસ હોય કે ભાજપ, પહેલા હંગામી આવાસની માંગણી પૂરી કરે તેવા આક્રોશ અને સૂત્રોચ્ચાર એ દર્શાવે છે કે હવે કચ્છના મતદારો પણ જરૂર પડે રાજકીય પક્ષોની કામગીરીનો હિસાબ માંગી શકે છે. રાપર વિધાનસભા બેઠકના ભાજપના દાવેદાર યોગી દેવનાથ બાપુએ સોફ્ટ હિન્દુત્વના મુદ્દે કોંગ્રેસી નેતાઓને સોનિયા ગાંધીને મંદિરમાં લઈ જવા પડકાર ફેંક્યો છે. બાપુ, મૂળ વાત એ છે, ખાસ કરીને ભાજપ એ માને છે કે માત્ર હિન્દુત્વ અથવા મંદિરોમાં જવું એ ભાજપના નેતાઓને જ અધિકાર છે, શું કોંગ્રેસના નેતાઓને નથી? મંદિર છે એ ધર્મ કોઈ કોકનો વ્યક્તિગત ધર્મ નથી હોતો. હું કહું ભાઈ, મારો એકનો ધર્મ છે, જો અપનાવે છે એનો એ ધર્મ હોય છે. એનો દાખલો આપને કહું કે આટલો ટાઈમ થયો સોનિયાબેન કેમ મંદિરોમાં નથી ગયા? સોનિયા ગાંધીની આપ વાત કરો. જી, સોનિયા ગાંધી કેમ મંદિરોમાં નથી ગયા? રાહુલ ગાંધી હવે મંદિરોમાં જવાની તૈયારી કરી છે. એનો રીઝન એક જ છે, મંદિરો જવા પાછળ એક નીતિ છે ખાલી. એ નીતિ એ છે કે આખે દેશની અંદર, કેન્દ્રમાં તો આપને ખબર છે કે પોતાનું અસ્તિત્વ કોંગ્રેસ ખોઈ ચૂકી છે. લગભગ રાજ્યોની અંદર યુપી જેવો, યુપી આવડો મોટો રાજ્ય અને દેશની આવડી મોટી જૂની પાર્ટી ખાલી 7 સીટો ઉપર સંખેલા જતી હોય તો આપ વિચાર કરો તો કોંગ્રેસનો બધો ખોઈ ચૂકી છે. એને હવે અહેસાસ થયો છે કે હવે આપણે મંદિરમાં એક સોફ્ટ હિન્દુત્વનો ખાલી ઢોંગ કરી, ઢોંગથી અમને વોટ મળશે તો અમારે પાછી કઈ સારી એવી સ્થિતિ થાય. પણ હિન્દુ સમાજ, આ દેશની જનતા આ લોકોને ઢોંગને સરખા જાણે છે અને જાણી ચૂકી છે. અને એટલે 18મી તારીખે એને જવાબ મળશે કે આ મંદિરો શું કામ ગયા હતા અને એનો શું ઉદ્દેશ્ય હતો. અને હું કોંગ્રેસના ગુજરાત આગેવાનોને કહું છું, હું ચેલેન્જ આપું છું કે ભાઈ સોનિયા ને આજ સુધી આપ મંદિર સુધી કેમ નથી લઈ ગયા? મારે સામે બેસે અને ચર્ચા કરે અને હું એને બધો રિઝલ્ટ બતાવીશ શું કામ. એક જે મીડિયાની વાત છે, એક લોકોમાં ચર્ચાતી વાત છે, અને જે રીતે લોકો પણ સોશિયલ મીડિયામાં પણ ચર્ચા કરી રહ્યા છે, એક કોંગ્રેસનો અંડરકરન્ટ છે અને ખાસ કરીને વિકાસને લઈને અનેક વ્યંગો પણ થાય છે. વિકાસ થયો છે એ દુનિયાના સામે છે, એમાં કોંગ્રેસને કહેવાથી અને કઈ મીડિયાને કહેવાથી વિકાસ ઓછો થઈ જશે એવું કઈ છે નહીં. વિકાસ છે સામે છે, અને એમાંથી કોઈ પ્રજાને કોંગ્રેસ વાળા સર્ટિફિકેટ આપશે કે ભાઈ આ થયો છે કે નથી થયો તો એ પ્રજા નથી. પ્રજા તો સામે જોયે છે કે શું થયો કે શું થયો. હિન્દુસ્તાનની અંદર સરકારી સુવિધા સૌથી અગર વિશેષ મળે છે તો ગુજરાતીઓને મળે છે અને ગુજરાતમાં મળે છે. સરકાર દ્વારા ગમે તે સેવાનું કાર્ય હોય, હોસ્પિટલ હો, શિક્ષણ હો, ગમે તે ક્ષેત્રમાં જાઓ, સરકારની જો સુવિધાઓ છે સૌથી સારી અગર હોય, સારી વ્યવસ્થા હોય એ ગુજરાતની અંદર. આદરણીય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી ગુજરાતની અંદર હતા તો મોદી સાહેબને આખે દેશ કેમ સ્વીકાર્યા? કેમ કે મોદી સાહેબે ગુજરાત એક બનાવ્યો અને લોકોને સામે મૂક્યો તો આખે દેશ એમને સ્વીકાર્યા. અને સૌથી મોટી બહુમતીથી આજ કેન્દ્રમાં પ્રધાનમંત્રી છે અને આજે વિશ્વના ગીત ગાય છે. મોદી સાહેબે એક રાષ્ટ્ર સ્વીકાર્યા છે, ગુજરાત તો સ્વીકાર્યા, રાષ્ટ્ર સ્વીકાર્યા, પણ દુનિયાએ સ્વીકાર્યા છે. કેમ કે એની અંદર એ ક્ષમતા છે. તો ગુજરાતને જે મોદી સાહેબ બનાવ્યો છે ને દુનિયાને ખબર છે અને આપણાને તો ખબર છે. હવે કોંગ્રેસ વાળા 4 જણો કે વિકાસ નથી થયો, અથવા તો મીડિયા 4 વાળા કે વિકાસ નથી થયો, એનાથી કોઈ માની લેવાય નહીં. ખાસ કરીને બાબુ, એક જે એક વાત ચાલે છે કોંગ્રેસના અંડર કરંટની, અને કોંગ્રેસનો પણ બહુ મોટો પડકાર આજે ભાજપ સામે છે.
આપને હું પાકો કહું છું, ખાતરીપૂર્વક કહું છું, ભારતીય જનતા પાર્ટીનો આદરણીય અમિતભાઈ શાહનો એને નારો આપ્યો છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી કોઈ પરિવારની પાર્ટી નથી, એટલે નાનામાં નાના કાર્યકર્તાઓની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર્તા દેશનો વડોપ્રધાન બની શકે છે, ભારતીય જનતા પાર્ટીનો એક બુથનો કાર્યકર્તા મુખ્યમંત્રી બની શકે છે, ગમે તે મોટા હોદ્દા પર બેસી શકે છે. તો ભારતીય જનતા પાર્ટી છે એ કાર્યકર્તાની પાર્ટી છે, તો ભારતીય જનતા પાર્ટીને પોતાને કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે એ જો કામ કરશે 100% એમાં પાકો ને પાકો 100% એ પરફેક્ટ ઉતરશે. તો અમિતભાઈએ નારો આપ્યો છે 150 નો, આપને હું ગેરંટી સાથે કહું 18મી તારીખે આપણે ફરી પાછા મળશું, 150 તો ક્રોસ આપને મળશે ને મળશે ને મળશે. ભાજપના આક્રમક પ્રચારની સામે આ વખતે કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બદલીને માઉથ ટુ માઉથ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. 2017ની વિધાનસભાની આ ચૂંટણી કોણ જીતશે? 22 વર્ષથી સત્તામાં રહેલ ભાજપને હરાવવા માટે કોંગ્રેસે આ વખતે રણનીતિ બદલી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષની બદલાયેલી રણનીતિની સમજ આપનાર કચ્છના પ્રભારી નૌશાદ સોલંકીએ આ બેઠક બાદ મતદાર સંપર્ક અભિયાન ઉપર કોંગ્રેસ ભાર મૂકી રહી હોવાનું કહીને કચ્છ ન્યૂઝ સાથેની વાતચીતમાં ભાજપને અણિયાળા સવાલો કર્યા હતા. કોંગ્રેસ આગામી સમયમાં શું કરવા જઈ રહી છે એ વાત લઈને અમે આજે એક એક નાગરિકને મળીશું, એને ઘર ઘરે મળીશું, એ વાત એને સમજાવીશું. જે પ્રકારે 22 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષનું દુરાચારી અન્યાયી શાસન ચાલી રહ્યું છે, એ અન્યાયી શાસનનો પર્દાફાશ કરીને એના જે જૂઠાણાઓ છે, એણે જે ભ્રમિત કરનારા વચનો અત્યાર સુધીમાં લોકોને આપ્યા છે, એનો પણ અમે પર્દાફાશ કરીને લોકોને સમજાવીશું અને એક એક લોકોની અવાજ બની ઘરે ઘરે જઈ અને કોંગ્રેસ પક્ષને એ લોકો મત આપે એના માટે અમે આહવાન કરવાના છીએ. કોંગ્રેસની અંદર જે પ્રકારે અમારા આદરણીય ઉપાધ્યક્ષ રાહુલજી સમગ્ર ગુજરાતનો આજે પ્રવાસ કરી રહ્યા છે, રોડ માર્ગે રસ્તા માર્ગે પ્રવાસ કરી રહ્યા છે અને જે જનપ્રસિદ્ધ પ્રતિસાદ અમાપ એમને મળી રહ્યો છે, તમામ પ્રકારના વર્ગો, તમામ વર્ગો, વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, મજૂર વર્ગ, વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટો, બુદ્ધિજીવીઓ, તમામ વર્ગ આજે રાહુલજીને સહકાર આપી રહ્યા છે અને એમને સાથને આપી રહ્યા છે. એ પ્રકારે સમગ્ર ગુજરાત પરિવર્તન ઝંખે છે, સમગ્ર ગુજરાત નવસર્જન ઝંખે છે. અંજારમાં ભાજપના દાવેદારો વચ્ચે ટિકિટની રાજકીય ખેંચતાણ વચ્ચે આજે અમે આપને બતાવીશું ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુંબલની સ્પષ્ટતા. શા માટે માંગી છે ટિકિટ? કોંગ્રેસમાં જવાની વાતો છે અફવા. બાબુભાઈ, ખાસ કરીને આપે ભાજપ વતી દાવેદારી કરી છે, શા કારણે? સાહેબ, હું વાત કરું તો ઘણા બધા વર્ષોથી હું RSS સાથે સંકળાયેલો છું અને મારી વિચારધારા હિન્દુત્વની છે. BJP માં જ હું ખરેખર ઘણા વર્ષોથી સંકળાયેલો છું. પાર્ટીના અનેક લોકોને પરોક્ષ પ્રત્યક્ષ બધી રીતે મદદ કરે છે ખૂબ, ચાહે વિધાનસભાના ઇલેક્શન હોય, લોકસભાનું ઇલેક્શન હોય, નગરપાલિકાના હોય, જિલ્લા પંચાયતનું કે તાલુકા પંચાયતના. અને અત્યારે સાહેબ, જે BJPની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ખરેખર ખૂબ સારા કામ કરે છે ગુજરાતમાં, અને મને માનનીય આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની હું પ્રશંસક છું. ખરેખર એમને ખરેખર એક હિન્દુસ્તાનની આગવી છાપ ઊભી કરી છે. એમના નેતૃત્વથી હિન્દુસ્તાન નંબર 1 ઉપર થવાનું છે 100%, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, બાબુભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની વિચારધારાથી બહુ પ્રભાવિત છે અને વાત એ દાવે એ માને છે કે એમણે ભાજપ પ્રતિ દાવેદારી પણ કરી છે. પણ બાબુભાઈ, માત્ર દાવેદારી એ કદાચ પૂરતી નથી. એવું કયું તત્વ છે કે જે તમે માનો છો કે તમે રાજકીય રીતે તમે ચૂંટણીમાં પણ ઉભા રહેશો તો તમને મદદરૂપ બનશે, એવું કયું કામનું ભાતું છે તમારી પાસે બાબુભાઈ? વિનોદભાઈ, આપને વાત કરું, હું આહિર સમાજનો છેલ્લા 5 વર્ષથી પ્રમુખ છું. કચ્છ આહિર મંડળના નામે અમારી સંસ્થા ચાલે છે અને એમાં 2 સ્કૂલો અમે ચલાવીએ છીએ. અંજારમાં 650 દીકરાઓને અભ્યાસ કરાવ્યો છે, હોસ્ટેલ પણ અમારી છે, અને ભુજોડી ખાતે આહિર કન્યા વિદ્યાલયમાં અત્યારે 450 દીકરીઓ ભણેલી છે. એટલે મને સેવા કરવાનો ખૂબ સમાજે આ તક આપી છે. હમણાં જ
ગઈ 26 જૂન આપણે જોયું હશે અંજારમાં મહાસંમેલન અને અમારી સંસ્થાને 50 વર્ષ પૂરા થયા એની સુવર્ણ જયંતિ નિમિત્તે ઓલ ઓવર ઇન્ડિયામાંથી અમે અમારા સમાજના યાદવભાઈઓ બધાને બોલાવ્યા હતા. રાવ કેન્દ્રીય મંત્રી શ્રી રાવ ઇન્દ્રજીતસિંહ પણ આવ્યા હતા અને ગુજરાતમાંથી અને પૂરા ઇન્ડિયામાંથી યાદવ સમાજના દરેક ક્ષેત્રના સામાજિક શૈક્ષણિક રાજકીય અને ઇન્ડસ્ટ્રીલ ઘણા બધા લોકો લગભગ 60 થી 70 હજાર લોકો આવ્યા હતા. એ દિવસે એ પ્રોગ્રામ કરવાનું ખરેખર મને સૌભાગ્ય સાંપડ્યું હતું અને એના પછી હમણાં 2 મહિના પહેલા જેના ઓલ ઓવર ઇન્ડિયાના પ્રમુખ છે મિસ્ટર રાવ ઇન્દ્રજીતસિંહ પ્રમુખ છે એને મને ગુજરાત ભારતીય યાદવ સભાના પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપી અને એના સિવાય વાત કરું તો હું અહીંયા ગાંધીધામમાં રામકૃષ્ણ સેવા સંચાલિત સ્ટ્રલિંગ હોસ્પિટલ છે એનો પણ હું વાઇસ પ્રેસિડેન્ટ છું. બહુભાઈ જરાક અહીંયા તમને રોકીશ, આપે માત્ર વાત કરી પેલા આપના આહિર સમાજની, આહિર સમાજનું આજ મોટું પીઠબળ આપની સાથે છે પણ એની સાથે અન્ય સમાજ સાથે આપ કઈ રીતે સંકળાયેલા છો? જી હા, હું એ જ કહેતો હતો સ્ટર્લિંગ હોસ્પિટલ જે ગાંધીધામમાં છે એનો વાઇસ પ્રેસિડેન્ટ, જે કચ્છમાં ખરેખર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આમાં મારા ઉપપ્રમુખ અને મારી જે સેવાકાળો રસ છે એમાં હું દરેક સમાજના લોકોને ખૂબ મોટી મદદ કરું છું, ચાહે ડિસ્કાઉન્ટ આપવાની વાત હો, ચાહે મારે પોતાને ઘરના પૈસા આપવાની વાત હો. અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સનો પણ જે વેપારી સંસ્થા છે એનો પણ પ્રમુખ છું. એવું નથી કે હું ખાલી સામાજિક આહિર સમાજની પ્રવૃત્તિ કરું છું અને દરેક સમાજના લોકો સાથે મારે, સમાજના પ્રમુખો અને અન્ય લોકો સાથે મારે એકદમ ઘનિષ્ઠ સંબંધ છે. અને જ્યારે પણ કોઈ પણ સમૂહ લગ્નની વાત આવે, ગમે એ સમાજની કે હોસ્પિટલ અને એજ્યુકેશનની વાત આવે, તો મારા સમાજથી પણ ઉપર રહીને મેં કોઈ દિવસ અન્ય સમાજના લોકોને મદદ કરવાની ક્યારે પણ ના નથી પાડી અને આ મારો વિષય છે અને શોખ છે મને. બહુભાઈ સામાન્ય રીતે આપ ઉદ્યોગ ધંધા સાથે પણ બહુ ઘણા વર્ષોથી સંકળાયેલા છો અને બહુ મોટા નામાંકિત ઉદ્યોગપતિ પણ છો. આમ જનરલ આપણે જોતા હોઈએ તો ઉદ્યોગપતિ લોકો છે બહુ રાજકારણમાં સક્રિય ભૂમિકા નથી ભજવતા, પણ આપને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવાની ઈચ્છા થઈ, શું કારણ? આપ શું જાણો છો કે ગઈ વિધાનસભામાં પણ મારું નામ ખૂબ ચર્ચાતું હતું પણ ત્યારે મારી કોઈ ઈચ્છા નહીં હતી. આ વખતે પણ ખરેખર મારા કરતાં મને મારા સમાજના લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો, આરએસએસના લોકો, અન્ય સમાજના આગેવાનો મને એમ કહ્યું બાબુભાઈ તમારા જેવા સજ્જન સેવાભાવી માણસની જરૂર છે, એટલે મેં આ વિચાર કર્યો કે મારે પણ આ ક્ષેત્રમાં જવું જોઈએ. તો આ ક્ષેત્રમાં જવાથી સેવા કરવાનો કે વિશેષ તક મળશે. પ્રચારની વાત કરતા હો પણ એક પ્રચાર એવો પણ ચાલે છે કે બાબુભાઈને જો અંજારમાંથી ભાજપ ટિકિટ નહીં આપે તો બાબુભાઈ કોંગ્રેસમાં પણ જશે. બિલકુલ બેબુનિયાદ વાત છે વિનોદભાઈ, આપને કહું ક્યારે જિંદગીમાં હું કોંગ્રેસમાંથી લડવાનું નથી. ભારતીય જનતા પાર્ટી જાણે છે, પાર્ટીના સૌ મોવડીઓ જાણે છે વાતા, ક્યારે પણ નથી લડવાનો. મારી વિચારધારા હિન્દુત્વની છે, ભારતીય જનતા પાર્ટીમાંથી જ લડવાનો છું. ટિકિટ નહીં મળે કે મળે એ સામાન્ય વાત છે અને ટિકિટ મળે કોઈ પણ મળશે, અમારે ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરવાનું છે. ભાઈ આપની અલગ અલગ વ્યક્તિત્વના પાસા વિશે તો વાત કરી પણ હવે આ મુલાકાત પૂરી કરતા પહેલા થોડી કંઈક આપની મહત્વાકાંક્ષા વિશે જાણીએ. કદાચ જો પાર્ટી આપને ટિકિટ ફાળવે છે અને કદાચ આપ રાજકીય રીતે આગળ પણ વધો છો તો એવી કઈ ઈચ્છા છે, આપ શું માનો છો કે આપ શું કરવા ઈચ્છો છો? સાહેબ મને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળશે તો હું નહીં ખાલી અંજાર માટે પણ સાહેબ કચ્છ જિલ્લા માટે એક સારામાં સારો વિચાર છે કે કચ્છ જિલ્લા આખામાં નર્મદાના નીર પહોંચે અને સામાન્ય માનવી સુધી જે એજ્યુકેશન અને મેડિકલ છે, હું અત્યારે માનું છું કે મોટામાં મોટી માનવ સેવા એજ્યુકેશન અને મેડિકલ છે. એ ક્ષેત્રે ખરેખર હું પોતે સંકળાયેલો છું. આપણે વાત કરીએ ગાંધીધામમાં સ્ટર્લિંગ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે, એમાં કંઈક લોકોને હું મદદ કરું છું અને સમાજના દરેક અન્ય સમાજના લોકો સાથે પણ હું વૈવિધ રીતે સંકળાયેલો છું. સમૂહ લગ્નની વાત હોય, મેડિકલની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, જીવદયાની વાત હોય, એના માટે સાહેબ ખૂબ મોટું મારું ભાથું છે અને એના માટે ખૂબ લાભ મળશે.
અનોખી મૈત્રીની આજે અમે આપને બતાવીશું. શ્રમજીવી પરિવારોના બાળકોની કલેક્ટરને રિક્વેસ્ટ, મુજસે દોસ્તી કરોગે? જે કચેરી સરકારી અધિકારીઓની બેઠક અને અરજદારોની મુલાકાતોથી ધમધમતી હોય તે કલેક્ટર કચેરીનું આ દ્રશ્ય છે. અહીં નાનકડા ભૂલકાઓ આપણા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને કાંડે ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને જાણે કહી રહ્યા છે, મુજસે દોસ્તી કરોગે? શ્રમજીવી પરિવારના આ ભૂલકાઓ માટે આ કાર્યક્રમ ઐતિહાસિક હતો. તેમનું નિમિત્ત બન્યા ચાઇલ્ડ હેલ્પલાઇન સંસ્થા અને બાળ દિન. 14 નવેમ્બર બાળ દિને યોજાયેલા આ કાર્યક્રમ સંદર્ભે કચ્છની સાથે વાત કરતા સંસ્થાના કાર્યકર સલીમભાઈ, અમારે જે 14 નવેમ્બર બાળ દિવસ ઉજવણી, આપણે ખબર હોય છે કે કાલથી 14 નવેમ્બર ચાલુ થયો છે, એનું આખો અમે એક વીક એક ભાગરૂપે ચાઇલ્ડના ભાગરૂપે અમે ચાઇલ્ડલાઇનથી દોસ્તી કરોગે એનો અમે આખો વીક ઉજવી રહ્યા છીએ. અમે અલગ અલગ વિસ્તારોમાં બાળકો, શ્રમ વિસ્તારના વિસ્તારોમાં જઈ અમે અલગ અલગ જગ્યાએ બાળકો સાથે પાર્ટી, બાળકોનું ફ્રેન્ડશીપ બેલ્ટ અને રમતો ગેમ દ્વારા અમે પ્રોગ્રામ કરી રહ્યા છીએ. આજે અમારે આખો હેતુ એવો હતો કે બાળકો, શ્રમ વિસ્તારના બાળકો અહીં આવે અને શ્રમ વિસ્તારના બાળકો અધિકારીઓને ફ્રેન્ડશીપ એક દોસ્ત બનાવે અને એની જે મનમાં બીક છે એ બીક દૂર થાય એને લઈને અમે આજે કલેક્ટરશ્રીને આવ્યા છીએ અને અમે એક બાળકો તરફથી એક ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી અને અમે આખો દિવસ આજનું જે એસપી છે, જિલ્લા પંચાયતના અધિકારીઓ છે, સમાજ સુરક્ષા અધિકારી છે, ટોટલ અધિકારીને અમે બાળકો દ્વારા આજ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી અને અમે આખો દિવસ એક ઉજવણી ભાગ આજે કરી રહ્યા છીએ. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.